नमस्कार विद्यार्थी मित्रों, क्रमजय अने संजय ना नवा वीडियो में आप सब विद्यार्थी मित्रों नु स्वागत छे। आज आपणे क्रमजय थी आगळ एटले के संजय भाग नो अभ्यास करवाना छे। आ विद्यार्थी मित्रों, गोठवणी अने पसंदगी नो फरक समझवो छे। गोठवणी अने पसंदगी पण तमने एम कहेवामां आवे के भाई आ चार विद्यार्थीओमांथी त्रण नी पसंदगी करो, आ चार विद्यार्थीओ छे एमां त्रण नी पसंदगी करो तो तमे આ એકને છોડી આ પહેલી પસંદગી કરી શકો, આને છોડી દ્યો અને આ ત્રણની એક પસંદગી કરી શકો, આને છોડી દ્યો અને આ ત્રણની એક પસંદગી કરી શકો, અને આને છોડીને આ ત્રણની એક પસંદગી તમે કરી શકો। વિદ્યાર્થી મિત્રો, વાતને આગળ સાંભળજો તો પસંદગી ચાર છે પણ તમને એમ કે ચારમાંથી ત્રણ ગોઠવો, ચારમાંથી ત્રણને ગોઠવો તો અગાઉ આપણે ભણી ગયા છીએ ચારમાંથી ત્રણ ગોઠવવાના પ્રકાર ચાર પી ત્રણ પસંદગી ના પ્રકાર એક છે। તમને કોક એમ કહે કે ભાઈ આમાં સફરજન ટોપલીમાં પડ્યા છે, તને ગમે એ લઈ લે, પણ ટોપલીમાં એક જ સફરજન હોય તો પસંદગીનો પ્રકાર એક આવ્યો। હવે એમાં 10 સફરજન હોય તો તમને ગમે એક લેવું હોય તો 10 પ્રકાર છે તમારી પાસે। આ ત્રણ અક્ષરોમાંથી ત્રણ અક્ષરોની પસંદગીના પ્રકાર એક, પણ આ ત્રણ અક્ષરોમાંથી ત્રણ અક્ષરોની ગોઠવણીના પ્રકાર તો 3P3P=3P=6 કઈ કઈ ગોઠવણી બને તો એબીસી એસી બી બીસીએ બીએસી સીએબી સીબીએ આમ છ, અને પસંદગી તો એક જ છે તો પસંદગી હંમેશા ઓછી હોય, ગોઠવણી વધુ હોય। તો હવે આપણે જે ભાગ પસંદ કરવાનો છે પસંદગી વાળો ભાગ એટલે કે સંચયને સમજવાનો છે। આપણે ક્રમચય માટે પી શબ્દ રાખતા અંગ્રેજીના મુજબ છે, સંચય માટે કેપિટલ સી ના બોલું છે। તો સંચય એટલે શું? તો સંચય એટલે એની ડેફિનેશન કઈ આવી છે, એન વસ્તુઓમાંથી આર વસ્તુઓ, તો અગાઉ ગોઠવણી શબ્દ લખતા પસંદ, હવે પસંદ કરવાના પ્રકાર પ્રકારને સંચય કહે છે, તેને સંકેતમાં NCR પ્રિયમ પેલા પણ લખે છે NCR વડે દર્શાવાય છે। અગાઉ જૂની બુકમાં વિદ્યાર્થી મિત્રો આમ પણ લખતા NCR, આ સંકેત પણ ઓકે છે। આ અત્યારે આપણે નવી બુક ના રીતના સંકેત છે NCR NCR એટલે શું? તો N વસ્તુઓમાંથી R વસ્તુઓને ગોઠવવી, સોરી પસંદ કરવી, ગોઠવણી અને પસંદગી અલગ છે, આપણે ચર્ચા કરી છે। સૂત્ર શું હોય એ વાત કરીએ અને R ના મૂલ્યની વાત કરીએ તો N વસ્તુઓ છે તો N પણ પૂર્ણાંક સંખ્યા હશે, પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા હશે, અથવા એમ કહી શકાય ધન પૂર્ણાંક હશે, અને R ધન પૂર્ણાંક હશે પણ એ N અથવા એનાથી નાનો ધન પૂર્ણાંક હશે। આગળ જરાક વાત કરીએ કે NCR નું સૂત્ર શું છે તો NPR માં અગાઉ આવતું એટલું તો આવે જ છે, N ફેક્ટોરિયલ છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ, આટલું તો વધારે આ એક વધારાનું છે R ફેક્ટોરિયલ, એટલે એમ કહી શકાય કે NCR એટલે NPR ભાગ્યા R ફેક્ટોરિયલ, ખાલી આટલું વધારાનું આવ્યું વિદ્યાર્થી મિત્રો। તો તમને એમ કે 10C3 ની ગણતરી કરો તો આપણે શું લખશું, 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, અથવા તો આમાંથી આપણે ઉડાડી દઈએ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 7 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ અથવા 3 ગુણ્યા 2 ગુણ્યા 1। તો હવે એનો શોર્ટકટ રસ્તો પણ છે, તો 10C3 એટલે 10 થી ચાલુ કરી ઘટાડવાનું ચાલુ કરો, 10 9 8 ત્રણ પદ સુધી લખવાનું, જેમ આપણે 10P3 માં લખતા હતા એટલું જ,
પણ વધારાનું છેદની અંદર ત્રણ પેટ્રોલિયમ વધારાના એટલે તમે જાણો છો પસંદગી હંમેશા ઓછી હશે જો આની પસંદગી 4 હતી ગોઠવણી 24 હતી એ જ રીતે આની પસંદગી 1 હતી ગોઠવણી 6 હતી એને આના વડે ડિવાઈડ કરવાના હોય છે એટલે પાછળ નોંધ છે તમે 3 ને ગોઠવતા હોય તો 3 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરવાનું 4 વસ્તુ ગોઠવતા હોય તો 4 ફેક્ટોરિયલ વડે તમને એમ કહેવામાં આવે હવે npn એટલે n ફેક્ટોરિયલ થાય તમને ખબર છે છેદમાં 0 ફેક્ટોરિયલ લેવાનું પણ ncn એટલે 1 થાય કેમ 1 થાય તમે જરા વિચારી લો કારણ કે આ n ફેક્ટોરિયલ એટલે એના નીચે વધારાના n ફેક્ટોરિયલ એટલે કે n વસ્તુઓમાંથી n વસ્તુઓ પસંદ કરવાના પ્રકાર હવે n વસ્તુઓમાં આપણો સબજેક્ટ ને ટોપલીમાં એક સબજેક્ટ ને તમને એમ કે ગમે એ લઈ લ્યો એના જેવી વાત થઈ n વસ્તુઓ છે એમાંથી પસંદ કરો હું કો 10 વિદ્યાર્થી વર્ગમાં એ ગમે ઈ દહો ને તો એક જ રીતે શક્ય છે એટલે ncn એટલે કેટલા થશે એક થશે દાખલા ગણી છે બહુ સેલા દાખલા છે સ્વાધ્યાય 7.4 પેલો દાખલો જો nc8 is equal to nc2 હોય તો nc2 મેળવો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે n મેળવવો પડે n મેળવવા માટે એક સૂત્ર તમને સમજાવું છું હવે તમે આને અહીંયા દ્રષ્ટાંત તરીકે લખ્યું છે 10c1 અને 10c9 સમાન થાય મેં લખવાનો જૂનો સિમ્બોલ આપ્યો છે ખરેખર મારે લખવું તો આ રીતે લખી શકાય 10c1 is equal to 10c9 પણ ઘણી વાર છતાં આપણે હું હાથ વળી ગયો એટલે એ રીતે લખાઈ જાય છે આ બંને સમાન શા માટે હોય તો બંનેના સૂત્રો તમે લખશો એટલે ખબર પડશે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ આમાં એ જ આવશે 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઇનસ 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 9 ફેક્ટોરિયલ ખાલી છેદ સમાન છે કે નહીં જોઈએ અંશ તો સમાન છે તો 1 ફેક્ટોરિયલમાં છે તો અહીંયા 1 ફેક્ટોરિયલ અહીંયા છે અહીંયા 9 ફેક્ટોરિયલ છે તો અહીંયા 9 ફેક્ટોરિયલ છે આ જ રીતે તમે વિચારો તો 10c3 is equal to 10c7 તમે સમજો કેમ એવું થતું હશે તો 10 ફેક્ટોરિયલ આની નીચે શું આવશે તો બાદબાકી આવશે અને આ 3 ફેક્ટોરિયલ આવશે અહીંયા શું આવશે એની નીચે તો બાદબાકી આવશે અને આ 7 ફેક્ટોરિયલ આવશે તમે જોઈ શકો છો સમાન છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કોઈ બે વસ્તુ તમને સમાન આવી ncx is equal to ncy આવું સમાન આવી જૂના મુજબ લખીએ તો આપણું મને સરખાવાની મજા આવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપ્યું હોય તો આ બે સરખા ક્યારે થઈ શકે એ સમજાવી છે જો અહીંયા છે જ આ બે સરખા ક્યારે થઈ શકે જો આ બે સંખ્યા સમાન હોય તો સમાન થાય છે પહેલી વિકલ્પ આપણે એ લીધી બે વિકલ્પ છે તમને એમ કહેવામાં આવે કે 10c3 is equal to 10c ખાલી જગ્યા તો ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા તો આપણે એ જ આવે કે તમે મૂકી દો આ બંને સમાન હોય તો સમાન થવાના છે એટલે જો આ હોય તો નોન તરીકે યાદ રાખવાનું છે નોન જો ncx is equal to ncy તો x બરાબર y કોઓર્ડિનેટ નોન છે અથવા તમે એ શું ઓબ્ઝર્વ કર્યું તો આ બંનેનો સરવાળો આગળના અંક જેટલો થાય છે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો 9 અને 1 નો સરવાળો 10 થાય છે જે આગળ ઉદાહરણ આપી આપણે 10c4 is equal to 10c6 થાય છે કારણ કે આમાં નીચે બાદબાકી આપણે લખશું એટલે 6 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ આમાં બાદબાકી લખશું એટલે 4 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ તો બીજું શું ઓબ્ઝર્વ થાય કે અથવા તો આ બંનેનો સરવાળો n થતો હોય આ રીતે નોંધ યાદ રાખી શકાય તો આપણે આ નોંધનો ઉપયોગ અહીંયા કરીશું અહીંયા લખું છું પહેલો દાખલો nc8 is equal to nc2 હોવાથી હવે આપણી આગળ બે વિકલ્પ છે પહેલો વિકલ્પ તો અહીં આપણે લખી ના શકીએ 8 બરાબર 2 એ લખવાની જરૂર જ નથી અથવા લખો તો નીચે શું લખવું પડે અશક્ય છે લખીએ 8 બરાબર 2 અથવા 8 નો અને 2 નો સરવાળો n થતો હોય કાં તો શક્ય નથી હવે તમે સમજી ગયા છો આ કોને આધારે લખ્યું છે તો આ નોંધને આધારે આપણે લખી છે અને નોંધ કઈ રીતના આવી છે આપણે સમજાયું છે એ રીતે આવી છે તો તમે સમજી ગયા છો તો n નું મૂલ્ય મને મળ્યું એટલે કેટલા મળ્યા મને 10 હવે જ્યારે હું n 10 લો વિચારો 10 થી 8 લેવામાં આવે તો is equal to 10 c b થા કાસ વિચારી લો ને શું આવશે તો 8 માઇનસ 2 એટલે આ 10 માઇનસ 8 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 8 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ n બરાબર 10 હશે તો આ બંને સમાન
હવે મેળવવાના છે શું તો nc2 nc2 = 10c2 આપણે ઘટાડતા જઈએ 10 9 બસ બે જ પદ લખવાના છે કાચક પાછળ લઈએ છે નીચે બે ફેક્ટોરિયલ તો આપણે જવાબ મળશે 45 સ્વાધ્યાય 7.4 બીજો દાખલો n ની કિંમત શોધો n ની કિંમત શોધો એમાં પહેલો દાખલો 2nc3 જેમ nc3 is equal to 12 જેમ બીજો દાખલો છે 2nc3 જેમ nc3 is equal to 11 જેમ વિદ્યાર્થી મિત્રો 2nc3 જેમ છે એટલે આપણે એને છેદમાં મૂકી છે 2nc3 જેમ એટલે છેદમાં મૂકું nc3 is equal to 12 ના છેદમાં ચોકડી ગુણાકાર કરીશ 2nc3 એકરા સાથે ગુણાશે હવે આ 12 ને n અડી ગયો છે એ રીતના રાખવાના છે થોડું કામ ડિસ્ટન્સ રાખો ને તક્કું મૂકો તો ચાલશે પણ ઘણી વખત આપણે એમ લખીએ કે 12 nc3 તો થોડો એનો અલગ અર્થ નીકળે છે 2nc3 તો હું 2n ને ઘટાડું છું 2n પછી બીજું પદ શું આવશે એને ગુણ્યા તો 2n માઇનસ 1 2n માઇનસ 2 આ ઘટાડતા ઘટાડતા આવી જવાનું હોય પણ 3 છે એટલે 3 પદે આપણે અટકી જશું 1 2 અને 3 છેદની અંદર 3 ફેક્ટોરિયલ સામે વાત કરીએ તો 12 n ને ઘટાડી છે n n માઇનસ 1 n માઇનસ 2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આખો છેદ કેન્સલ અંશમાં n n કેન્સલ હવે હું આમાંથી 2 કોમન લઈશ ને તો n માઇનસ 1 કેન્સલ થશે લઈ છી કોમન આ બગડો આની સાથે કેન્સલ કરીએ 2n માઇનસ 1 એક બગડો કોમન લઉં છું તો n માઇનસ 1 n માઇનસ 1 કેન્સલ અને આ પહેલો હશે કૌંસ છોડીએ 2n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3n માઇનસ 2 2n ને સામે લઈ જાઓ બગડાને આ બાજુ લ્યો તો n ઇઝ ઇક્વલ ટુ 1 મળશે કઈ ભૂલ છે વિદ્યાર્થી મિત્રો 1 શક્ય નથી કારણ કે 1 2 c 3 મળશે તો ભૂલ મળી ગઈ છે 3n માઇનસ 6 આવે છગડા ના બાજુ લ્યો છગડો પ્લસ થશે n ઇઝ ઇક્વલ ટુ 5 મળશે મેં શું વિચાર્યું હતું ભાઈ n ની જગ્યાએ એટલો લખીએ તો બે માંથી ત્રણ વસ્તુઓ પસંદ ના થઈ શકે આપણે વાત કરી હતી કે ભાઈ ncr હોય તો r નું મૂલ્ય આનાથી તો નાનું અથવા જેવું હોય પણ આનાથી મોટું શક્ય નથી આ 3 છે 2n નું મૂલ્ય હંમેશા 3 હોય અથવા 3 થી વધુ હોય ncr માં બંને વાત કર દો n r જેવડો હોય અથવા r થી મોટો હોય r ની વાત કરી r n જેવડો હોય તો n થી નાનો હોય બીજો દાખલો વાત કરીશ તો એ જ રીતે છે 2nc3 by nc3 is equal to 11 ના છેદમાં 1 ચોકડી ગુણાકાર એકરા સાથે ગુણાય છે આ બાજુ 11 સાથે ગુણાય છે 2n 2n માઇનસ 1 2n માઇનસ 3 3 ગુણ્યા 2 ગુણ્યા 1 n n માઇનસ 1 કેન્સલ થશે n n કેન્સલ થશે આમાંથી 2n માઇનસ 2 આવે તો કોમન લો છું તો કોમન લે એટલે 4 બનશે તો કોમન લીધા અહીંયા આવી ગયા છે n માઇનસ 1 n માઇનસ 1 કોમન કૌંસ છોડી છે 8 n માઇનસ 4 11 n માઇનસ 22 8 n સામે 22 આ બાજુ તો 3 n ઇઝ ઇક્વલ ટુ 18 n ઇઝ ઇક્વલ ટુ 6 મળે છે હવે એ બરાબર 6 માટે શક્ય છે ને તો મૂકો તો 6 2 12 12 થી 3 શક્ય છે 6 થી 3 શક્ય છે વર્તુળ પર 21 બિંદુઓમાંથી કેટલી જીવાત હોઈ શકાય વર્તુળ પર અસંખ્ય જીવાત હોઈ શકાય પણ આ વખતે 21 બિંદુઓ અંદર કીધા છે હું બિંદુઓના નામ લખું A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 બધા લખવા છે વિદ્યાર્થી
તમારે નથી લખવાના, આ સમજવા માટે છે. તમે દાખલો ગણો ત્યારે લખવાની જરૂર નથી. 21 બિંદુ. હવે આ પહેલા બે પસંદ થાય, ધારો કે આ એ 1 અને 21 એની એક જેવા મળે. આમ વિચારો તો એ વર્તી આ બધી જીવા મળે. તમે જોઈ શકો એવું છો, એમાં એકા ગણાઈ ગઈ છે, પણ એ સિવાયની બીજી મળશે તમને. પછી દરેક વખતે એક એક ગણાઈ ગઈ ઘટતી જશે. સીધી ભાષામાં વાત કરું તો પ્રશ્ન ગણવા માટે આપણે શું કરીશું, તો આ 21 બિંદુઓમાંથી તમે બે બિંદુઓ કેટલી રીતે પસંદ કરી શકો, એ જે પસંદગીના પ્રકારમાં છે ને એટલી જીવાઓ મળશે. 21 માંથી ધારો કે આ બે બિંદુ પસંદ થાય, આ બે બિંદુ પસંદ થાય, તો દરેક જેટલા જેટલા બે પસંદ થાય એની એક જીવા મળે છે. તમે વિચારો, આ બે પસંદ થતા હોય તો એની એક જીવા મળે છે, આ બે પસંદ થાય તો એની એક જીવા મળે છે. તો જીવાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 21 બિંદુઓમાંથી બે બિંદુઓ પસંદ કરવાની સંખ્યા, આ બંને સમાન છે. આપણે ગણતરી આ સંચયની રીત મુજબ ગણીશું. આપણે લખીશું વર્તુળ પરના 21 બિંદુઓમાંથી દોરી શકાય તેવી જીવાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 21 બિંદુઓમાંથી. આ આકૃતિ દોરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, બે બિંદુઓ પસંદ કરવાના પ્રકારોની સંખ્યા. તમે 21 બિંદુઓમાંથી બે બિંદુઓ જેટલી રીતે પસંદ કરી શકશો, કે આ બે પસંદ થાય, આ બે પસંદ થાય, એટલી જીવાઓ દોરી શકાય. ૫ કુમાર અને ૪ કુમારીઓમાંથી ૩ કુમાર અને ૩ કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય. જો તમને કીધું હતું 6 જણાની કેટલી, તો આપણે શું કહ્યું કે કુલ સંખ્યા 10 છે, એમાંથી આપણે 6 પસંદ કર્યા, 10 થી 6. અત્યારે નહીં ચાલે, અત્યારે તમે 10 થી 6 લખો તો એવું બની શકે કે 5 એ 5 કુમાર અને 1 કુમારી, એ રીતે પણ હોઈ શકે. એવું પણ બને 4 કુમારી 2 કુમાર. પણ અત્યારે કેવી શરત છે કે 5 કુમારમાંથી 3 કુમાર આવવા જોઈએ અને 4 કુમારીમાંથી 3 કુમારી આવવી જોઈએ. એટલે કે 3 છોકરાઓની પસંદગી થવી જોઈએ અને 3 છોકરીઓની. તો આપણે શું કરશું, આપણે 5 કુમારમાંથી 3 કુમારની પસંદગી કરશું. એટલે 3 કુમાર મળે ગુણ્યા 4 કુમારીમાંથી 3 કુમારીની પસંદગી કરીશું. તમને એવો વિચાર આવશે કે વચ્ચે ગુણાકાર કેમ આવ્યો, તો એ પણ તમને સમજાવીશું. અત્યારે જોઈ છે તો 5 કુમારમાંથી 3 કુમારની પસંદગી 5C3, 4C3, 4 કુમારમાંથી 3. 5 ગુણ્યા 4 ગુણ્યા 3
ત્રણ પેટ્રોલ લઈ લીધી છે જુદી પસંદગી બનશે એ જ રીતે તમને આની સામે દસ મળશે એ જ રીતે છેલ્લા સામે દસ મળશે આમ ચારે ચાર ની સામે દસ મળશે એટલે દરેક ની સામે મળતા હોય એટલે આપણે શું કરીએ છીએ ગુણાકાર વચ્ચે કરીએ છીએ।